શહેરમાં જીએસએફસીના ગેટ પાસે આજે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં 20 કાર્યકરોની અટકાયત થવા પામી હતી. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ખેડૂતો તેઓ મુખ્ય પ્રશ્નોના નિકાલ માટે આંદોલન ચલાવી રહ્યા છે. વડોદરામાં રાજ્યમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને અધિકારીઓ ચિંતન શિબિરમાં છે. ખેડૂતોના પ્રાણ પ્રશ્નોના ઉકેલની માંગ સાથે કોંગ્રેસી કાર્યકર્તાઓએ જીએસએફસી ગેટની સામે મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરવાની સાથે દેખાવો યોજ્યા હતા, જેમાં પોલીસે 20 કાર્યકરોની અટકાયત કરી હતી. રાજ્ય સહિત દેશમાં ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂળમાં છે. દેશમાં ઠેર ઠેર ખેડૂતો અવનવા કાર્યક્રમો આપી સરકારને તેઓની સમસ્યાથી અવગત કરાવી રહ્યા છે. રાજ્યમાં પણ ખેડૂતો રોજબરોજ દૂધ શાકભાજી જેવી ચીજવસ્તુઓને ઢોળી દઈ સરકાર સામે આંદોલન કરી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારની સરકાર આ સામે કોંગ્રેસ પણ વિરોધના મૂળમાં દેખાઈ રહ્યું છે. વડોદરામાં હાલ ગુજરાત સરકાર દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરાયું છે, જેમાં રાજ્યના મહત્વના નિર્ણયો પર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. ત્યારે આજે સવારે કોંગ્રેસી કાર્યકર્તાઓએ ખેડૂતોની દયનીય હાલત અને તેઓના પડતર પ્રશ્નોના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું. છાણી બ્રિજ નજીક જીએસએફસી ગેટની સામે કોંગ્રેસના કાર્યકર્તાઓએ રોડ પર ચક્કાજામનો પ્રયાસ સાથે સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં વિરોધ કરી રહેલા 20 જેટલા કોંગી કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.